ब्रह्मचारी प्रसंग। आवाज आवे बेटा गर्ल्स? हाँ, ब्रह्मचारी प्रसंग नू नाट्यगत अगत्य समझी लईए। प्रथम अंकनो प्रसंग छे अने एमा ब्रह्मचारी आवता वेतज वाक्य बोले छे, अए स्त्रीजन, आ स्त्रीओ छे, એટલે હાસ્યરસ થાય છે, સાથે સાથે ભાષે આ પ્રસંગનું એક મહત્વ અગત્ય બતાવ્યું છે. આપણે જોઈએ એને. એક યુવાન બ્રહ્મચારી એવો નિર્દેશ છે. યુવાન છે એટલે આબેહૂબ વર્ણન કરશે. વડીલ હોય તો મેં કીધું એમ પોતે કુશળતાપૂર્વક રજૂઆત કરે, પણ આ બ્રહ્મચારી યુવાન છે એટલે જે જોયું છે એ જ કહેશે. ત્યાર પછી એને બતાવ્યો કે લાવાણકમાંથી આવ્યો છે, નામનું નામ છે લાવાણક. લાવાણકમાંથી આવ્યો છે. હવે આપણે એમ થશે લાવાણકનું કેમ ઉલ્લેખ કરે છે, તો રાજા ઉદયન ક્યાં છે, તો લાવાણકમાં છે. એટલે ભાષે આપણને ભૂતકાળની વાતની જાણ કરવા માટે બ્રહ્મચારીનો પ્રવેશ કરાવ્યો. આપણે જાણીએ છીએ કે વાસવદત્તા અને અવગંધરાય એ અજ્ઞાત વેશે તપોવનમાં છે, આવંતિકા રૂપે અને પરિવ્રાજક રૂપે. પણ આગળ શું થયું, યુક્તિ અવગંધરાયની છે, સેવકની છે, મંત્રીની છે, પણ આગળ શું થયું એ જાણવા માટે ભાષે આપણી પાસે બ્રહ્મચારી પ્રસંગ ઊભો કર્યો છે. દ્રશ્યનું આયોજન જ કુતૂહલવશ છે. એટલે આપણને કુતૂહલ થાય કે અત્યારે પહેલા જ અંકમાં બ્રહ્મચારી કેમ આવી ગયો. બીજું લાવાણક કીધું એટલે ખ્યાલ આવી ગયો કે લાવાણકમાંથી આવેલો છે. લાવાણકનો વેદાભ્યાસી છે એટલે લાવાણકમાંથી આવેલો હોય એ લાવાણકમાં બનેલી ઘટનાથી માહિતગાર હશે એવું ભાષે આપણને સૂચવ્યું. ત્યાર પછી યૌગંધરાયણ છે. એ યૌગંધરાયણ પૂછે છે 728 રેકોર્ડિંગ બંધ કરે નેટ જાય છે 728 તો યૌગંધરાયણને ખબર છે કે હવે આગળ શું થયું છે જાણવું છે, માટે એ બ્રહ્મચારીને પૂછી રહ્યો છે કે આ તમે લાવાણકથી આવ્યા છો તો એ લાવાણકમાં શું બન્યું છે. બ્રહ્મચારી કહે છે કે રાજા ઉદયન બહુ જ વિલાપ કરી રહ્યા છે. રાજા ઉદયન વિલાપ કરી રહ્યા છે કેમ, તો ત્યાંથી વાસવદત્તાને મૃત્યુ ઘોષિત કરીને યૌગંધરાયણ નીકળી ગયા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે વાસવદત્તા નથી એવી સાબિતી આપી દે તો વાસવદત્તા પોતે જ અંદર ફસાઈ જાય. પણ એ પોતે ફસાઈ ના જાય એ દ્રષ્ટિએ એને એમ કે અર્ધદગ્ધ ઘરેણા અને અર્ધદગ્ધ આભૂષણો એ મૂકીને ત્યાંથી યૌગંધરાયણ નીકળે છે. એટલે એમ કે અર્ધદગ્ધ વસ્તુઓ છે એ જોઈને રાજા સમજશે કે વાસવદત્તા સાથે કંઈક આકસ્મિક ઘટના થઈ છે. એટલે રાજા વિલાપ કરી રહ્યા છે. આટલું યૌગંધરાયણને અને આખા સમુદાય પાસે બ્રહ્મચારી બોલે છે
ब्रह्मचारीना बोल्या पछी एनू रिफ्लेक्शन आवानू, कोई वस्तु बोलाई जाए एटले एनू रिफ्लेक्शन आवे। रिफ्लेक्शन शू आवे छे तो आपणने खबर छे कि समुदाय में कौन छे, समुदाय में आवंतिका पण छे अने यौगंधरायण पण छे। एटले राजा जो विलाप करतो होय तो एने चोक्कस ख्याल आवे छे के વાસવદત્તાને કે રાજા એ પોતાને યાદ કરે છે, એટલે પોતાને હવે આગળની પરિસ્થિતિ સરળ બનશે કે રાજાના મનમાં હજી પણ મારું સ્થાન છે અને યૌગંધરાયણ સેવક છે એટલે એને ખ્યાલ આવે છે કે જે પરિસ્થિતિ પોતે ઊભી કરવા માંગતા હતા એ પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ છે। પણ જો રાજા વાસવદત્તાને જ યાદ કર્યા કરે તો વળી પાછું એનું સૈન્ય જે રાજાનું પીછેહઠ થઈ હતી એ પીછેહઠ થાય, એટલે એમ કે એને કોણ સંભાળી રહ્યું છે, તો કે છે રૂમણવાન મંત્રી, રૂમણવાન મંત્રી એને સંભાળી રહ્યા છે। અને એ રૂમણવાનને કહીને જ આવ્યો તો યૌગંધરાયણ કે પાછળ રાજા પાસે તારે સંભાળવાનું છે, એટલે એમ કે રૂમણવાન રાજાને સ્વસ્થ કરી રહ્યા છે। આટલી ઘટના બ્રહ્મચારી પ્રસંગની છે, બહુ નાની ઘટના છે, પણ એનું મહત્ત્વ શું તો ભાષે કુશળતાપૂર્વક યુવાન બ્રહ્મચારી બતાવ્યો છે। શરૂઆતમાં જ અરે સ્ત્રી બોલી અને આપણને હાસ્ય આપે છે। સમુદાયમાં વાસવદત્ત હાજર છે એટલે એને આગળ અજ્ઞાતવાસમાં રહેશે એનું દુઃખ નહીં થાય, કારણ કે રાજા હજી પણ એને યાદ કરે છે। યૌગંધરાયણને ખ્યાલ આવી જાય છે કે પોતાની યુક્તિ પ્રમાણે આગળ થઈ રહ્યું છે અને રૂમણવાનને જે સોંપેલી જવાબદારી છે રાજા પાસે રહેલો મંત્રી એ રૂમણવાન પોતે નિભાવી રહ્યો છે એનો પણ એને ખ્યાલ આવે છે। એટલે એમ કે દરેક પરિસ્થિતિનું ઝીણું ઝીણું સૂચન બ્રહ્મચારીના મુખે થઈ ગયું અને એ ઝીણા ઝીણા સૂચનમાંથી કથાવસ્તુ આગળ જાય, એટલે લાગણીઓની નોંધ લેવાઈ, કથાવસ્તુ આગળ ગઈ અને એ રીતે ભૂતકાળમાં બનેલી ઘટનાને પ્રથમ અંકમાં બ્રહ્મચારી પ્રસંગ દ્વારા ભાષ્ય અહીંયા વ્યક્ત કરેલી જોઈ શકાય છે।